દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। ઉદાહરણ નંબર 14.10 માં આપણને જે પાઠ્યપુસ્તકમાં 14.20 આકૃતિ આપી છે અવમંદિત દોલનોની એ આકૃતિનો ઉલ્લેખ કરેલો છે। પહેલી વાત, અવમંદિત દોલનો અંગે આપણે ભણી ગયા છીએ, તમે આઈ કાર્ડમાં અવમંદિત દોલનો અંગે જોઈ શકો છો, પૂરી થિયરી છે। તો અહીંયા આપણને એવું કહ્યું છે કે અવમંદિત દોલક માટે બ્લોકનું દ્રવ્યમાન 200 ગ્રામ છે। ઓકે, માહિતી લખી દઈએ, એમ ઇઝ ઇક્વલ્સ ટુ 200 ગ્રામ્સ। 200 ગ્રામ્સ ને કિલોગ્રામમાં લઈએ તો કેટલા થાય? 0.2 kg। પછી k બરાબર 90 ન્યૂટન મીટર રેસ ટુ -1। અવમંદન અચળાંક બી 40, બી ઇઝ ઇક્વલ્સ ટુ 40 ગ્રામ સેકન્ડ ઇન્વર્સ। 40 એટલે 0.04 kg સેકન્ડ ઇન્વર્સ થશે। ગ્રામ સેકન્ડમાં લઈએ તો 1000 વડે ડિવાઈડ કરો તો કેટલા થશે? 0.04 થઈ જશે। ઓકે, પછી દોલકનો આવર્તકાળ આપણે જે શોધવાનો છે એને આપણે નોંધી લઈએ। એક તો આવર્તકાળ ટી શોધવાનો છે, એ પછી બી તેના દોલનના કંપ વિસ્તારનું મૂલ્ય પ્રારંભિક મૂલ્ય કરતા અડધું થવા માટે લાગતો સમય। કંપ વિસ્તારનું મૂલ્ય મતલબ એ બરાબર એ બાય ટુ, એ ડેશ બરાબર એ બાય ટુ માટે ટી શોધો। ઓકે, બીજો તેની યાંત્રિક ઉર્જાનું મૂલ્ય પ્રારંભિક મૂલ્ય કરતા અડધું થવા માટે લાગતો સમય। યાંત્રિક ઉર્જાનું મૂલ્ય દેટ ઇઝ સી ઈ ડેસ બરાબર ઈ બાય ટુ માટે ટી બરાબર છે શોધવાનું છે। બસ, તો આ ત્રણ વસ્તુ શોધવાનું છે આપણે। પહેલી વાત તો એક કન્ડિશન છે કે આ અવમંદિત દોલનો છે, અવમંદિત દોલનોની શરત યાદ રાખીશું। અવમંદિત દોલનો માટે બી ઇઝ ટુ મચ લેસ ધેન કે એમ થવું જોઈએ, બી નું મૂલ્ય રૂટ કે એમ કરતા ઘણું નાનું હોવું જોઈએ। બી આપેલું છે, રૂટ કે એમ લઈ લઈએ, ચલો અહીં રૂટ કે એમ, કે નું મૂલ્ય કેટલું છે? 90। એમ નું મૂલ્ય કેટલું છે? 0.2। તો 90 × 180 = 18 નું વર્ગમૂળ કેટલું થાય જોઈ જો, 4.243। ઓકે, એનો મતલબ અહીં બી ઇઝ ટુ મચ લેસ ધેન રૂટ ઓફ કેમ, કેમ કારણ કે આનું મૂલ્ય 0.04 છે, આનું મૂલ્ય તો લગભગ 1000 ગણો ફરક છે ને। આ 0 પોઈન્ટ પછી ત્રીજા સ્થાન બીજા સ્થાને છે ને, આ 4 છે એટલે 1000 નો ફરક છે, ધેટ ઇઝ બી ટુ મચ લેસ ધેન થશે। તો હવે આપણે અહીંયા ટી મેળવવાનો છે। ચલો અવમંદિત દોલનો માટે પહેલો જ કેસ લઈએ, ટી બરાબર યાદ છે, દોલન જ છે અવમંદિત દોલનો માટે, યસ 2π√ એમ અપન કે। ઓકે, ટી ઇઝ ઇક્વલ્સ ટુ 2π√ એમ અપન કે, ટી ઇઝ ઇક્વલ્સ ટુ 2π 3.14 એમ અપોન કે, એમ 0.2 અને કે 90। ચલો સાદરૂપ આપો તો કેટલું થાય છે ટી નું મૂલ્ય? આઈ થિંક 0.3।
0.3 સેકન્ડ થશે. ઓકે, યસ, આ બાબત પહેલી લીધી. બીજી બાબત સાથે બીજું આપણને અહીંયા શું કે છે કે અમંદિત દોલનોના કિસ્સામાં તેનો કંપ વિસ્તાર પ્રારંભિક કંપ વિસ્તાર કરતા અડધો થવા માટે લાગતો સમય. તો ધારો કે ટી સમયે કંપ વિસ્તાર એડેસ હોય તો એડેસ બરાબર એ બાય ટુ થશે. ચાલો અમંદિત દોલનો નું કંપ વિસ્તાર નું મૂલ્ય આપણે જાણીએ છીએ. અહી એડેસ બરાબર એ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ બી ટી અપોન ટુ એમ થશે. એ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ બી ટી અપોન ટુ એમ. એડેસ ની વેલ્યુ કેટલી છે? એ બાય ટુ. એડેસ ની વેલ્યુ એ બાય ટુ લઈશું. અહીંયા એ અને ઈ ની માઇનસ ઘાત છે તો એને નીચે લઈ શકાય. ઈ રેસ ટુ બી ટી અપોન ટુ એમ થશે. જો ઉપરનો ભાગ સમાન હોય તો નીચેનો છેદ પણ સમાન જ લઈ શકાય. આ એ બાય ટુ ને અપોન આ હોય તો ટુ બરાબર લખી શકાય. અને સમાન હોય તો છેદ પણ સમાન હોય. અહી ટુ બરાબર ઈ રેસ ટુ બી ટી અપોન ટુ. અને આટલે રાખીએ અને એક બાબત સમજી લઈએ. મેથેમેટિક્સ ની બાબત છે. બે સૂત્ર યાદ રાખશો, નોંધી લેશો. જો ઈ રેસ ટુ એક્સ બરાબર વાય હોય, ઈ રેસ ટુ એક્સ બરાબર વાય હોય તો બંને તરફ નેચરલ લોગ લઈએ ને ln e રેસ ટુ x બરાબર ln y. તો ln e રેસ ટુ x માં ફક્ત શું લખી શકાય? x બરાબર ln y. નેચરલ લોગ. ખ્યાલ આવે છે? ટૂંકમાં e રેસ ટુ x માંથી e ના બદલે ફક્ત x લખો તો આનું ln લઈ લેવું. આપણે આ સૂત્ર યાદ ન રહે, બંને બાજુ ln લો એટલે ln e રેસ ટુ x બરાબર x ને ln y. ઓકે, બીજું કે તમારી પાસે ln હોય, ln y, તો એને 2.303 log y, 2.303 log y. આ બે ફોર્મ્યુલાને તમે નોટ ડાઉન કરી લેજો, ક્યાંક જરૂર પડશે. ઓકે, કારણ કે કેલ્ક્યુલેશનમાં ઘણી વખત શું છે કે તમને મેથેમેટિકલ કેલ્ક્યુલેશન આપી દીધા છે પણ ફોર્મ્યુલા તમને અલગથી ડિરાઈવ કરેલા નથી, તમને યાદ નથી. તો આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા ઈઝી છે. ખ્યાલ આવે ને? નેચરલ લોગ છે. તો ઈ રેસ ટુ એક્સ નેચરલ લોગ લઈએ તો આ બાજુ નેચરલ લોગ એમ ના એમ ને ઈ રેસ ટુ નેચરલ લોગ નું એક્સ હોય તો એક્સ જ આવે. સિમિલરલી એલએન વાય ને નેચરલ લોગ માંથી સિમ્પલ લોગ કરો, સાદો લોગ કરો તો આગળ કેટલું કહી દેવાનું? 2.303. હજુ વધારે માહિતી માટે તમારે જો જો કે આપણે હમણાં કેલ્ક્યુલેશન કરીને ડિરાઈવ કરીએ છીએ પણ પછી હું તમને એક વેલ્યુ આપું જે તમે યાદ રાખશો. તો અહીંયા આપણે આટલે સુધી પહોંચ્યા. નાઉ લેટ્સ કન્ટિન્યુ. આને ફરી ઉપર લખી દઉં પછી આપણે ડિરાઈવ કરી લઈએ. 2 ઇઝ ઇક્વલ્સ ટુ ઈ રેસ ટુ બી ટી અપોન ટુ એમ. ચલો હવે બંને તરફ આપણે ઈ નીકાળવું છે તો બંને તરફ એલએન લઈ શકાય. આના જેમ ln લઈ શકાય તો વોટ વિલ બી? ln 2 ઇઝ ઇક્વલ્સ ટુ bt upon 2m લખી શકીએ. ધ રીઝન ઇઝ ધેટ x ઇઝ ઇક્વલ્સ ટુ e રેસ ટુ y ln x ઇઝ ઇક્વલ્સ ટુ y. આપણે રીઝન લખી દીધું. ઓકે, તમારે એટલે ખ્યાલ આવે તમને. હવે અહીંયા ln 2 ને આપણે નેચરલ લોગ ના બદલે સાદો લોગ લઈએ તો શું થઈશું? 2.303 log of 2 is equals to bt upon 2. આ bt upon 2 માં કિંમત મૂકી દઈએ. ચલો b ની વેલ્યુ કેટલી છે?
0.04 t આપણે જોઈએ છે 2 m કેટલા છે 0.2 આની વેલ્યુ કેટલી થાય લોગ 2 તો આપણને મોઢે આવડવું જોઈએ 0.3010 બધાને આવડે હવે હું તમને કહી દઉં કે ક્યારે ln 2 નો ઉપયોગ થાય તો 0.693 યાદ રાખશો વેલ્યુ યાદ રાખશો કેવી રીતે 2.303 into 0.310 બરાબર 0.04 ગુણ્યા t ડિવાઇડેડ બાય એ કેટલા થશે 0.4 જ થશે આને આનો ગુણાકાર કરી દેજો કેટલા થાય છે આનો ગુણાકાર કરો કેટલા થાય છે 0.693 આવે છે આવે છે તો હવે આપણે ડાયરેક્ટ આનો ઉપયોગ કરીએ તો ચાલે દાખલામાં ln 2 = 0.693 ચાલે ને હવે પછી હજુ દાખલા આવશે એમાં આપણે ઉપયોગ કરીશું ln 2 નો ઉપયોગ ડાયરેક્ટ કેટલો લખીશું 0.693 ભવિષ્યમાં હું ડાયરેક્ટ 0.693 લખું ln 2 ની જગ્યાએ તો તમને અજાણ્યું ન લાગવું જોઈએ ઓલરેડી આ દાખલામાં એક્ઝામ્પલ નંબર 10 માં મેં સમજાવી દીધું છે ઓકે 4.10 માં તો આનો થશે 0.693 ઇન્ટુ 0.4 ડિવાઇડેડ બાય 0.04 ઇક્વલ ટુ t ચલો t ની વેલ્યુ લાવી દો કેટલી થાય છે કેટલો થાય 6.93 સેકન્ડ આન્સર કેટલો આપેલા છે ઓકે હવે આની જરૂર નથી આને હું કાઢી દઉં આને ઉપયોગ કરીશું ચલો હવે આપણે પાર્ટ બી લીધો ને આ કયો લીધો બી લીધો હવે પાર્ટ સી લઈએ પાર્ટ સી માં આપણને શું કહ્યું છે કે ઉર્જા અડધી થાય ત્યારે શોધો અવમંદિત દોલનો માટે ઉર્જાનું સમીકરણ મેં તમને સમજાવી દીધું છે આ કાર્ડમાં તમે અવમંદિત દોલનોનો છેલ્લો ભાગ જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે ઉર્જાનું સમીકરણ શું થાય છતાંય જો આપણે અહીંયા ડિરાઈવ કરવું છે એકવાર ડિરાઈવ કરીને પછી જ લઈએ તો અહીંયા ધ્યાન આપશો ઉર્જાનું સૂત્ર શું થાય ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 કે સ્ક્વેર આટલું તો માનો છો એની જગ્યાએ ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 કે એ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ બી ટી અપોન 2m અને એનો સ્ક્વેર થશે તો ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 કે a સ્ક્વેર e રેસ ટુ આ 2 2 જતા રહે તો શું થશે માઇનસ bt અપોન m થશે થશે યાદ છે ને મતલબ હવે 2m નહીં આવે શું આવશે m આવશે ઉર્જાના સૂત્રમાં શું આવશે m આવશે યાદ રહેશે તો અહીંયા આગળ જો t સમયે ઉર્જા ઈડેસ હોય તો ઈડેસ બરાબર ઈ ઇન્ટુ એ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ બી ટી અપોન એમ નોટ ટુ એમ યાદ રહેશે ને હવે આ ઉર્જા કેટલી છે ઈડેસ બરાબર આપણી પાસે કેટલું છે ઓફકોર્સ ઈ બાય ટુ છે ને તો કેટલું લખીએ ઈ બાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ અપોન ઈ ઇન્ટુ એ આઈ થિંક ઈ જ આવશે હા ફક્ત એ જ આવશે ઈ નહીં આવે શું આવશે એ જ આવશે કારણ કે 1/2 કે સ્ક્વેર બરાબર શું લખી શકાય આપણે ઈ લખી શકાય તો ઈ અપોન ઈ રેસ ટુ બી ટી અપોન એમ બોલો 2 ઇઝ ઇક્વલ્સ ટુ બી ટી અપોન એમ લખી શકીએ આપણે તો 2 ઇઝ ઇક્વલ્સ ટુ e રેસ ટુ bt upon m સો ln 2 બરાબર શું લખી શકાય bt upon m ln 2 ની જગ્યાએ 0.692 લખું ચાલે 693.693 into m ની વેલ્યુ કેટલી છે ડાયરેક્ટ જ લખી લઉં છું કેટલી છે 0.2 અને નીચે b 0.4
is equals to t. Therefore, t is equals to કેટલા થાય ગણિત જોજો 3.46 સેકન્ડ લખી ચાલશે ઓકે This is our final answer. તમારે આ વાત યાદ રાખવાની છે ઓકે ઉર્જાના સૂત્રમાં m ન આવે 2m ના આવે ધ્યાન રાખશો ઓકે